નમસ્તે અને હેપી ન્યૂ યર. હું સુરભી ઠક્કર ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં તમારું સ્વાગત કરું છું. તો ચલો સાંભળીએ 2022ના પહેલા મુખ્ય સમાચાર. વોડાફોન ઓમાને એચએચ સૈયદ અઝાન કેસ તારિક અલ સૈયદ આશ્રમ હેઠળ ઓમાનની સલ્તનતમાં તેની સેવા કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. બહેતર ભવિષ્ય માટે કનેક્ટ થવું અને અમારી કંપની હેતુ છે. અમે અમારા સમુદાય ડિજિટલ ઇન્વેન્શન અને ટકાઉ વૃદ્ધના પ્રેરણા બનાવવાનું નક્કી કર્યું છે, ઓમાનના વોડાફોન સીઈઓ બદર જિદ્દીએ કહ્યું. આ વાત વોડાફોન સમગ્ર સલ્તનતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર માય વોડાફોન એપ્લિકેશન દ્વારા અને સમગ્ર ઓમાનમાં 3,500થી વધુ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. વોડાફોન ઓમાને એચએચ સૈયદ અઝાન કેસ તારિક અલ સૈયદ આશ્રમ હેઠળ ઓમાનની સલ્તનતમાં તેની સેવા કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. બહેતર ભવિષ્ય માટે કનેક્ટ થવું અને અમારી કંપની હેતુ છે. અમે અમારા સમુદાય ડિજિટલ ઇન્વેન્શન અને ટકાઉ વૃદ્ધના પ્રેરણા બનાવવાનું નક્કી કર્યું છે, ઓમાનના વોડાફોન સીઈઓ બદર જિદ્દીએ કહ્યું. આ વાત વોડાફોન સમગ્ર સલ્તનતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર માય વોડાફોન એપ્લિકેશન દ્વારા અને સમગ્ર ઓમાનમાં 3,500થી વધુ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું હતું કે સલ્તનતમાં કેટલાક ગવર્નેટ્સમાં 2 દિવસના ભારે વરસાદ પછી 6 લોકોના મોત થયા છે. લો પ્રેશરના અસરના કારણે દેશના કેટલાક ભાગો તીવ્ર વરસાદથી પ્રભાવિત થયા છે, જેના કારણે કેટલાક ગવર્નેટ્સમાં પૂર આવ્યું છે. નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ આજે મૌખિક COVID-19 એન્ટીવાયરલ પેક્સોલિવિડના કોવિડના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે અધિકૃત કરવામાં આવે છે, જેઓ હળવાથી મધ્યમ લક્ષણોથી પીડાયેલા છે અને વિકાસનું જોખમ વધારે છે. ગંભીર COVID-19 જે મૃત્યુ તરફ દોરી શકે છે, આયાત પ્રક્રિયાઓ સંબંધિત ધારણો અને જરૂરિયાતો અનુસાર શરૂ કરવામાં આવી, જેમાં દવા જાન્યુઆરીમાં આવવાની ધારણા છે. યુએઈએ 10 જાન્યુઆરીથી રસી વગરના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધની જાહેરાત કરી છે. વૈશ્વિક COVID-19 ચેપની ઝડપી વધારા પછી યુએઈના લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વધુમાં સંપૂર્ણ રસીવાળા નાગરિકોને પણ કોવિડ મેળવવાની જરૂર પડશે 19 બુસ્ટર ડોઝ. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જલસા કરો, મજા કરો અને હેપી ન્યૂ યર.